હજુ સુધી જો તમે પીએમજી ટેકનિકલ ને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવવાને ભૂલતા ને જેથી તમને અમારી વિડીયોની અર્લીયર નોટિફિકેશન મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, આજના હું વિડીયોમાં અનબોક્સિંગ કરવા જઈ રહ્યો છું G19. મારી પાસે વોચ આવી ગઈ છે જેનું નામ છે G19, અને આ વોચ જે છે એ મેડ ઇન ચાઇના માંથી આવેલી છે. અને મારી પાસે આ વોચ જે છે એ 1444 રૂપિયામાં પડી છે. હવે 1444 રૂપિયા શું કામ, કેમ 1500 નહીં 1499 નહીં? તો તે આ વોચ જે છે એ મેં બીજી જગ્યાએથી મગાવેલી છે, તેનું રિઝલ્ટ હું તમને આગળ કહીશ. પણ આ વોચ જે છે તે બધી જ તમે ફિટનેસ ટ્રેકર જોયેલી છે, માસ્ટર માની લો કે તમે ફાસ્ટ ટ્રેકની જોયેલી છે અથવા તેની પહેલા પણ કોઈ પણ બીજી કંપનીની જોયેલી છે, ગેરંટી તેના કરતા તો 1444 રૂપિયાની વોચ જે 100% સારી વોચ છે. તો તમે આગળ આ વિડીયો જોતા રહ્યો. હું છું ગોજિત અને તમે જોઈ રહ્યા છો પીએમજી ટેકનિકલ. જોઈ શકો છો મારી પાસે આવી ગયો G19 બોક્સમાં ફિટનેસ ટ્રેકર લખેલું છે. બોક્સને ખેંચો તો તમને નાની એવી ડિટેલ્સ લખેલી છે, પાછળ પણ ડિટેલ્સ લખેલી છે કે શું રીતના કઈ રીતના વર્ક કરશે. આ તમે ઘડિયાળને જોઈ શકો છો, આ રીતના તેનું બોક્સ આપવામાં આવેલું છે. ફટાફટ હું બોક્સમાંથી વોચને બહાર કાઢું તો બોક્સ મળશે, એની અંદર ઘડિયાળ અને નાની એવી રિફ્લેક્ટ મળશે. ખોલતા તે બહુ મોટી થઈ જાય છે અને નાની એવી ડિટેલ્સ લખેલી છે કે કઈ રીતના શું બધું વર્ક કરશે. ફટાફટી પહેલાં હું ઘડિયાળના બોક્સમાં કાઢું તો માથે એવું સ્ટીકર જેવું ચિપકાવેલું આવ્યું છે કે કઈ રીતે તમને વોચનો લુક જોવા મળશે, તે હું નીકાળું છું ફટાફટી અને તેને હું બોક્સમાં ચિપકાવતો છું. તો તમે ઘડિયાળમાં જોઈ શકો તો એકદમ કલરફુલ લુક તમને જોવા મળી જશે. તમે વોચને ઓન કરતા જ બિલ્ડ ક્વોલિટી પણ બહુ સારી આપવામાં આવેલી છે. બોક્સમાં ફટાફટી હું બધું મૂકી દઉં અને ઘડિયાળ પર ફોકસ કરી દઉં તો ઘડિયાળમાં તમે જોઈ શકો છો કલરફુલ રીતના 10:54 ઉપર બેટરી લાઈફ, બાજુમાં બ્લૂટૂથ સિગ્નલ, ત્યારબાદ સ્ટેપ, કેલરીઝ બર્ન કેટલી કરી, કેટલા કિલોમીટર ચાલેલું, કેટલી કલાક સુતેલા, તે બધું જ આપણને સ્લીપ ટ્રેકિંગ બધું જોવા મળી જાય છે આ વોચની અંદર. ફટાફટી ફિટ ક્લાઉડ નામની એપ્લિકેશન જેની સાથે G19 કનેક્ટ થશે તે ક્લિક કરીને ઓપન કરીને તમને બતાવું. બાજુમાં રાખતા જ તે સિંક્રોનાઇઝેશન ઓન કરી દેશે ઓટોમેટિકલી. તમને ખબર પડી જશે કે કેટલા મેં સ્ટેપ કરે છે તેટલા તેટલા સિંક્રોનાઇઝ થઈને એપ્લિકેશનમાં ફટાફટી આવી જશે. તમે જોઈ લેજો, તમે જોયું પ્રમાણે 2:21 હું સ્ટેપ ચાલેલું છું તો તે કાઉન્ટ થઈ ગયા છે. કેટલી કલાક સુધી તેમાં કેટલી લાઇટ સ્લીપ, કેટલી ડીપ સ્લીપ અને જે એકદમ પતલી જે લાઇન છે તે વચમાં હું રણનિંદરમાં જાગેલો તેની પણ તે લોકોએ ટ્રેક કરી લીધું છે. એટલે બહુ જ એક્યુરેટ આપવા માંડ્યું છે. તમે ત્યાં વીકલી તમે કેટલું સુતા તે બતાવે છે, મંથલી કેટલું સુતા તેમના બધું જ તમને એપ્લિકેશનની અંદર જોવા મળી જાય છે. હવે હેલ્થની વાત કરું, હેલ્થમાં તમને સૌથી પહેલાં તમને મળી જાય છે હાર્ટરેટ. ઓન કરશો એટલે હાર્ટરેટ એ મેઝર કરવાનું સ્ટાર્ટ કરી દેશે. અત્યારે તો હું સ્ટોપ કરીને તમને બતાવું. તમે ઓક્સિજન બાર જોઈ શકો છો અને બ્લડ પ્રેશર પણ તમે મેઝર કરી શકો છો. બ્લડ પ્રેશર પણ તમને એક્યુરેટ આપવામાં આવશે, તમને આઈડિયો આવી જશે. આ જતું હવે સેટિંગની અંદર જ આવું તો એમાં હેલ્થ સી નામની એપ્લિકેશનનું ઘડિયાળનું નામ છે એટલે બતાવશે. બેટરી કેટલી તે બતાવશે મારા. પછી હું બધું અનેબલ કરી નાખું. મારા અત્યારે વોચની અંદર મેં બધું ડિસેબલ રાખેલું છે, મેં બધું અનેબલ કર્યું તો વોચની અંદરથી જ હવે બધું હું મેઝર કરી શકીશ. હાર્ટરેટ હશે, ઓક્સિજન હશે, બ્લડ પ્રેશર હશે, તે બધું હું એપ્લિકેશન નહીં પણ ઘડિયાળની અંદરથી બધું જ હું ટ્રેક કરી શકે છે. ત્યાં બધું બંધ કરી નાખું છું. બસ આ જ હતું. આ બીજું તમને તમે ગોલ રાખેલો છે મેં નોટિફિકેશન કોની કોની મળે તે બધું જ તમને જોવા મળી જાય છે. અત્યારે તો અપડેટ અવેલેબલ નથી. હવે તમને બતાવું કે ચાર્જિંગ તમે આ વોચનું કઈ રીતના કરી શકશો. તો તમે જોશો કે નાનકડો USB લખેલું એવું લખેલું છે તો તેને હું અહીંયાથી બેલ્ટ કાઢી નાખવાનો ખેંચીને, અને તમે ડાયરેક્ટ તમારા 5 વોલ્ટ 2 એમ્પીયર અને તમારા એડેપ્ટરની અંદર ડાયરેક્ટ ચડાવી અને પ્લગ કરી નાખશો એટલે તમારી વોચ સ્ટાર્ટ થઈ જશે. એરાઉન્ડ 2 અવર્સ લે છે ફૂલ ચાર્જ થતા. તો આ હતી ફિટનેસ બેન્ડ મારી. તમે આ ફિટનેસને તમે જે ડિજિટલ લખેલું છે તેને તમે એનાલોગમાં પણ કન્વર્ટ કરી શકો છો. તો તમે જોશો હવે મારી ઘડિયાળ છે તે એનાલોગમાં મને ટાઈમ બતાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો બસ આ તો બેન્ડ. તો તમે લોકો આ વોચનો વિડીયો જોયો તો તમને ખબર પડે છે કે મારી પાસે જે છે બ્લેક કલર અવેલેબલ છે, એવી રીતના ઘણા બધા બીજા કલર્સ અવેલેબલ છે. તમે ઓનલાઈન GearBeast.com માંથી તમે જોઈ શકો છો. તમને હું આ બતાવું છું કે GearBeast.com કઈ રીતના એક વેબસાઇટ છે, એપ્લિકેશન પણ તમને અવેલેબલ છે, તેમાં તમે કઈ રીતના લઈ શકો છો. બીજું એમ છે કે તમે તેમાં ડેઈલી સાઇન ઇન કરો તો તમને તમારામાં કંઈક રોજનું એક 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 પોઈન્ટ જનરેટ થાય. તો તમે પોઈન્ટ કલેક્ટ કરીને તમે પોઈન્ટને તમે જ્યારે ફાઇનલ તમે પેમેન્ટ કરવા જાય ત્યારે તમે પોઈન્ટની હિસાબે તમને ઘણો ડિસ્કાઉન્ટ મળી શકે છે, તેવું પણ પોસિબલ છે આ GearBeast.com માં. તો તમે GearBeast જરૂરથી જોજો. એક ચાઇના થ્રુ વેબસાઇટ છે જેની અંદર તમે ઘણું બધું પરચેસ કરી શકો છો. મેં પણ આ વેબસાઇટ થ્રુ જ GearBeast થ્રુ જ મેં મારી આ G19 વોચ મગાવેલી છે. નામ ચાઇના છે પણ બહુ જ સારી વોચ છે. તમને જેમ જોયું તમે આમાં
ટ્રેકિંગ, કેલેરી બર્ન, સ્લીપ ટ્રેકિંગ, હાર્ટ રેટ, બ્લડ પ્રેશર તમે બધું જ માપી શકો છો. હવે જ્યારે કમ્પેર કરી ફાસ્ટ ટ્રેક અને G19 ને, તો ફાસ્ટ ટ્રેકમાં તમને ખબર છે કે તમને માત્ર ને માત્ર તેમાં તમારું ટ્રેકિંગ તમે કાઉન્ટ કરી શકો છો, આગળ જતા તમે વધી વધીને તમે તમારું હાર્ટ રેટ કેટલું છે તે તમે જોઈ શકો છો, જ્યારે આમાં બ્લડ પ્રેશર પણ તમે જોઈ શકો છો. વાત કરીએ બેની બિલ્ડ ક્વોલિટીની, બિલ્ડ ક્વોલિટી નો ડાઉટ તેની સારી છે, પણ તેની આની પણ બિલ્ડ ક્વોલિટી ખરાબ નથી. આવો છું અરાઉન્ડ 3 મહિનાથી તો પહેરું છું, છતાં પણ મને કઈ જ પ્રોબ્લેમ પડ્યો નથી, બહુ સારી વોચ આપવામાં આવેલી છે. બીજી વાત કરતી તો ફર્સ્ટ ટ્રેક અને આની G19 ની, તો તમે આમાં જોઈ શકો છો તમને કલર ડિસ્પ્લે તમને જોવા મળે છે, તમને કલર ડિસ્પ્લે જોવા મળે છે. મતલબ તમને અગર તમે સપોઝ બહાર ધડકામાં છો તો પણ તમને છતાં પણ તમને સીધું દેખાય આવશે, કારણ કે કલર ડિસ્પ્લે આપવામાં આવેલી છે તેની સાથે સાથે. બીજી વાત કરી દઉં તો આની બેટરી લાઈફ ની, બેટરી લાઈફ છે તે બહુ જ સારી આપવામાં આવેલી છે. તેની બેટરી લાઈફ અરાઉન્ડ 8 to 9 days ચાલે છે, જ્યારે આની કલર ડિસ્પ્લે હોવા છતાં આની બેટરી લાઈફ 15 days તો મિનિમમ ચાલે છે. આ બહુ સારી એની છે. બીજી વોચમાં તમે ઘણું બધું ડિસેબલ કરી શકો છો. અત્યારે તમે જોશો તો મારી વોચમાં અત્યારે મેં સ્લીપ ટ્રેકિંગ સુધીનું જ રાખ્યું છે, બાકીનું મેં કાંઈ રાખ્યું નથી, કારણ કે મેં એપ્લિકેશન થ્રુ તમને બતાવ્યું છે, એપ્લિકેશન થ્રુ બધું જ બંધ કરી દીધું છે. હવે એનો મતલબ એમ નથી કે તે કાઉન્ટ નહીં કરી શકે. મેં એક ટાઈમ સેટ કરેલો છે 8 to 9 નાઇટના, મેં PM માં મેં ટાઈમ સેટ કર્યો છે, એટલા ટાઈમમાં તે મારું બધું જ જે હાર્ટ રેટ છે, બ્લડ પ્રેશર છે, તે બધું જ મેઝર કર્યા છે, મેઝર કરશે એરાઉન્ડ 8 to 9 ની અંદર, એરાઉન્ડ એ મારું 5 વાર મેઝર કરશે. તો બહુ સારો ફીચર પણ તેની એપ્લિકેશનમાં આપવામાં આવેલો છે. તો બહુ સારી ફિટનેસ ટ્રેકિંગની વોચ છે. તમને ખબર હોય તો તમને મેં કહી દીધું એમ તમે gearbeast.com તમે વેબસાઇટ ઉપરથી તમે લઈ શકો છો. એઝ યુઝ્યુઅલ તમે બધું જ આમાં મળી જાય છે. તો હું તમને જરૂરથી કહું છું કે તમે gearbeast માંથી જ આ વોચ લ્યો. તમને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, તમને ઘણા બધા કલર્સ અવેલેબલ છે. તો બસ આ જતું આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ. તો તમને વિડીયો ગમે તો તમે લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો PMG ટેકનિક. અને થેન્ક યુ ગેસ વોચિંગ ફોર ધીસ વિડીયો. ડોન્ટ ફોરગેટ અવર ચેનલ LCSS.